ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં. હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો. તો મિત્રો, તમને આ મારા હાથમાં શું દેખાય છે? વાડકી અને આ ચમચી, બરાબર. તો આ બે વસ્તુમાં કઈ વસ્તુ ભારે છે અને કઈ વસ્તુ હલકી છે? તમારા ઘરમાં હશે જ, જુઓ વાડકી અને ચમચી. વાડકી ભારે છે અને ચમચી હલકી છે, બરાબર. તો મિત્રો, તમને કેવી રીતે ખબર પડે કે કઈ વસ્તુ ભારે છે અને કઈ વસ્તુ હલકી છે? કેવી રીતે ખબર પડે તમને? આ વાડકી મોટી છે એટલે ભારે છે એવું, આ ચમચી નાની છે એટલે હલકી છે એવું હોય? આ વાડકી મોટી છે એટલે ભારે કહેવાય, તો કેવી રીતે કહી શકો? તો આપણે વસ્તુનું વજન કરીએ તો આપણને ખબર પડે કે કઈ વસ્તુ ભારે છે અને કઈ વસ્તુ હલકી છે, બરાબર ને? તો મિત્રો, આજે આપણે એવું જ એક પ્રકરણ જોવાના છે, પ્રકરણ 8, વધુ ભારે કોણ. તો ચાલો જોઈએ. તો મિત્રો, અનાજ, શાકભાજી, કરિયાણું વગેરે વસ્તુઓનું માપન વજનમાં થાય છે, બરાબર ને? આ વસ્તુઓનું માપન શામાં થાય છે? વજનમાં થાય છે. વજન કરવા માટે વજન કાંટાનો ઉપયોગ થાય છે. વજન કરવા માટે શાનો ઉપયોગ થાય છે? વજન કાંટાનો ઉપયોગ થાય છે. વજનના ચોક્કસ માપ માટે વજનિયા વપરાય છે. વજનનું ચોક્કસ માપ લેવા માટે શું વપરાય છે? વજનિયા વપરાય છે. શું વપરાય છે? વજનિયા વપરાય છે. આ વજનિયાને કાટલા અથવા બાટ કહેવાય છે. શું કહેવાય છે વજનિયાને? કાટલા અથવા બાટ કહેવાય છે. તો મિત્રો, અનાજ, શાકભાજી અને કરિયાણું આ વસ્તુઓનું માપન શામાં થાય છે? વજનમાં થાય છે. વજન કરવા માટે શું હોય છે, શાનો ઉપયોગ થાય છે? વજન કરવા માટે વજન કાંટાનો ઉપયોગ થાય છે. અને વજનનું ચોક્કસ માપ માટે શું વપરાય છે? વજનિયા વપરાય છે, બરાબર. આ વજનિયાને કયા કયા નામથી ઓળખાય છે? કાટલા અથવા તો બાટ કહેવાય છે. કોને? વજનિયાને કહેવાય છે. તો મિત્રો, તમે વજન કાંટો જોયો છે? ક્યાં ક્યાં જોયો છે યાદ કરો. જોઈ, જો જોયો હોય તો યાદ કરો. ચલો તો જુઓ, વજન માપવા માટે જુદા જુદા વજન કાંટાનો ઉપયોગ થાય છે. વજન માપવા માટે જુદા જુદા વજન કાંટાનો ઉપયોગ થાય છે. તો એ કયા વજન કાંટા છે એ આપણે જોઈએ. તો જુઓ, દાંડી તુલા, કાઉન્ટર બેલેન્સ, સ્પ્રિંગ કાંટો, ઇલેક્ટ્રોનિક વજન કાંટો, બોટિક તુલા. તો આ જુદા જુદા પ્રકારના વજન કાંટા છે, બરાબર. તમે જોયા છે આમાંથી કોઈ વજન કાંટો તમે જોયો છે? કયો વજન કાંટો જોયો છે, બરાબર? તો ચાલો આપણે હવે જોઈએ. તો મિત્રો, અહીં અલગ અલગ પ્રકારના વજન કાંટાના ચિત્રો આપેલા છે. આ વજન કાંટાના ચિત્રોને ધ્યાનથી જુઓ. આ વજન કાંટાને દાંડી તુલા વજન કાંટો કહેવાય છે. આ વજન કાંટો શાકભાજી વેચનાર પાસે જોવા મળે છે. આ વજન કાંટાને કાઉન્ટર બેલેન્સ વજન કાંટો કહેવાય છે. નાની કણિયારાની દુકાન કે શાકભાજી વેચનાર પાસે જોવા મળે છે. આ વજન કાંટાને સ્પ્રિંગ કાંટો કહેવાય છે. વધુ ભારે વસ્તુઓનું વજન કરવા માટે સ્પ્રિંગ કાંટાનો ઉપયોગ થાય છે. આ વજન કાંટો ભંગાર વેચનાર કે લાકડાના વેપારીને ત્યાં જોવા મળે છે. આ વજન કાંટાને ઇલેક્ટ્રોનિક વજન કાંટો કહેવાય છે. આ વજન કાંટો નાની કે મોટી કરિયાણાની દુકાનોમાં જોવા મળે છે. મોટાભાગની દુકાનોમાં ઇલેક્ટ્રોનિક વજન કાંટો જોવા મળે છે. આ વજન કાંટાને ભૌતિક તુલા વજન કાંટો કહેવાય છે. આ વજન કાંટો સોના ચાંદીના ઘરેણા બનાવનાર કે વેચનાર સોનીની દુકાને જોવા મળે છે. આમ
अलग अलग प्रकारना वजन कांटा जोवा मळे छे। वजनना एकम, वजननो नानो एकम ग्राम छे। वजननो नानो एकम कयो छे? ग्राम छे। बराबर, आ वजननो नानो एकम ग्राम छे। वजननो मोटो एकम किलोग्राम छे। वजननो मोटो एकम कयो छे? किलोग्राम छे। किलोग्राम ने टूंकमां क्रीगा लखाय छे। किलोग्राम ने टूंकमां शुं लखाय? क्रीगा लखाय छे। लखवानो क्रीगा पण बोलवानो शुं? किलोग्राम। बराबर, आગળ જુઓ। એક કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ। એક કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ। અડધો કિલોગ્રામ ને 100 ગ્રામ બરાબર 500 ગ્રામ। અડધો કિલોગ્રામ ને શું કહેવાય? 500 ગ્રામ, કેમ કે 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ થાય છે। તો 500 ગ્રામ એટલે કેટલો વંચાય? અડધો કિલોગ્રામ પણ કહેવાય। બરાબર, જુઓ વજનનો નાનો એકમ કયો? ગ્રામ। વજનનો મોટો એકમ કિલોગ્રામ। કિલોગ્રામને ટૂંકમાં શું લખાય? ક્રીગા। એક કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ, અને અડધો કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ કહેવાય? 500 ગ્રામ કહેવાય। સમજાઈ ગયું? ચાલો હવે આપણે આગળ જોઈએ। ચાલો હવે આપણે જોઈએ વજન યાની ઓળખ। બરાબર, જેમ આપણે આગળ અલગ અલગ પ્રકારના વજન કાંટા જોયા, એમ કે જુદા જુદા માપના વજનિયા પણ હોય છે। કિલોગ્રામ અને ગ્રામના જુદા જુદા માપના વજનિયા હોય છે। કિલોગ્રામ અને ગ્રામ આ બંનેના વજનિયા જુદા જુદા માપના, એટલે કે અલગ અલગ માપના વજનિયા હોય છે। તો ચાલો એ આપણે જોઈએ। અહીં ગ્રામ અને કિલોગ્રામના જુદા જુદા માપના વજનિયા આપેલા છે। ગ્રામના વજનિયા જુઓ, 1 ગ્રામ, 2 ગ્રામ, 5 ગ્રામ, 10 ગ્રામ, 20 ગ્રામ, 50 ગ્રામ, 100 ગ્રામ, 200 ગ્રામ, 500 ગ્રામ, આ ગ્રામના વજનિયા છે। 1 કિલોગ્રામથી ઓછી વસ્તુનું વજન કરવા માટે ગ્રામના વજનિયાનો ઉપયોગ થાય છે। કિલોગ્રામના વજનિયા જુઓ, 1 કિલોગ્રામ, 2 કિલોગ્રામ, 5 કિલોગ્રામ, 10 કિલોગ્રામ, 20 કિલોગ્રામ, આ કિલોગ્રામના વજનિયા છે। 1 કિલોગ્રામથી વધુ ભારે વસ્તુનું વજન કરવા માટે આ મોટા વજનિયાનો ઉપયોગ થાય છે। તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 113 ઉપર જુઓ। ગોળ અને મગફળી, શબનમને ગોળ અને મગફળી ખાવાનું ગમે છે। શબનમને શું ખાવાનું ગમે છે? ગોળ અને મગફળી। મગફળી એટલે શું? સિંગ। બરાબર ને? એક દિવસ તેણે 1 કિલોગ્રામ ગોળ અને 1 કિલોગ્રામ મગફળી ખરીદી। શું ખરીદી કરે છે શબનમ? 1 કિલોગ્રામ ગોળ લાવે છે અને બીજું 1 કિલોગ્રામ મગફળી ખરીદે છે। તમે જાણો છો કે કિલોગ્રામને ક્રીગા તરીકે દર્શાવાય છે, આપણે આગળ જોઈ ગયા। કિલોગ્રામને ટૂંકમાં શું લખાય? ક્રીગા। બોલવાનું કિલોગ્રામ પર લખવાનું ક્રીગા। બરાબર, તો જુઓ શબનમ કહે છે, ઓહ, મગફળી ગોળ કરતાં ઘણી વધારે દેખાય છે। તો જુઓ આ શબનમના હાથમાં આ મગફળી છે અને આ ગોળ છે। શબનમ શું કહે છે? કે મગફળી ગોળ કરતાં વધારે દેખાય છે, ગોળ ઓછું દેખાય છે, એવું કોણ કહે છે? શબનમ કહે છે। મગફળી ખરેખર વજનમાં ગોળ કરતાં વધારે છે અથવા તે માત્ર વધારે દેખાય છે? તો આ મગફળી વજનમાં ગોળ કરતાં વધારે છે? તો કે ના, માત્ર મગફળી વધારે દેખાય છે। કોનો વજન વધારે છે? ગોળનું વજન વધારે છે। આ મગફળી માત્ર વધારે દેખાય છે, એનું વજન વધારે નથી ગોળ કરતાં। બરાબર, આગળ જુઓ। હવે અનુમાન કરો કે આમાંથી કોના માટે તમારે વધારે મોટી બેગ એટલે કે થેલીની જરૂર છે। હવે તમારે તમારી જાતે અનુમાન લગાવવાનું છે કે કોના માટે વધારે મોટી બેગ એટલે કે થેલીની જરૂર છે। તો જુઓ, 1 નંબર,
एक किलोग्राम पॉपकॉर्न अथवा एक किलोग्राम खांड, तो आ बेमांथी कोना माटे मोटी थैलीनी जरूर पड़शे? एक किलोग्राम पॉपकॉर्न माटे के एक किलोग्राम खांड माटे, ए तमारे शोधवानुं छे। आगळ जुओ, बे नंबर जुओ, एक किलोग्राम वटाणा अथवा एक किलोग्राम बटाटा, तो आ बेमांथी कोना माटे मोटी थैलीनी जरूर पड़शे? ए तमारे शोधवानुं छे। એટલે કે એક કિલોગ્રામ વટાણા માટે કે એક કિલોગ્રામ બટાટા માટે, આ બેમાંથી કોના માટે તમને મોટી બેગની જરૂર એટલે કે થેલીની જરૂર પડશે એ તમારે શોધવાનું છે, એટલે કે તમારે અનુમાન લગાવવાનું છે અને જોવાનું કે તમારું અનુમાન સાચું છે કે ખોટું એ તમારે તમારી જાતે શોધવાનું છે। તો મિત્રો, કાલે ફરી મળીશું, ત્યાં સુધી આવજો।